एक नानो आश्रम करीने, तो एमने त्यां दीक्षांत प्रवचन में कहूं कि भाई समाजना आटला बधा व्यापक सवालों छे, तो युवानोनी फरज छे कि आ कॉलेजनुं शिक्षण छोड़ी बंद करी अने एमने आ काममां लागी जवुं जोईए समाज परिवर्तनमां। एटले अमने लाग्युं कि आखा अंधकारमां कोक प्रकाश दिखायो अमने, એટલે અમને થયું કે આપણે આ એક એક કોઈ બુઝર્ગ વ્યક્તિ છે, આટલો મોટો ક્રાંતિકારી વ્યક્તિ છે, હતો એક જમાનામાં જે કોઈ પક્ષમાં નથી ગયો, કોઈ કોઈ એને સત્તાના મોહમાં નથી ગયો, જેને રાષ્ટ્રપતિ પદ પણ સ્વીકાર્યું નથી કે મારે સોનાના પંજરામાં નથી જવું, આ વ્યક્તિ આપણા જેવી વાત કરે છે। એટલે અમે એમને નિમંત્રણ ટેલિગ્રામ મોકલ્યું અમે અહીંયાથી અમદાવાદથી કે આપ અહીંયા આવો અને અમારા આંદોલનમાં અમને માર્ગદર્શન પૂરું પાડો। એટલે પછી એમના પ્રતિનિધિ તરીકે પહેલાં નારાયણ દેસાઈ અમને મળવા માટે આવ્યા અને મુખ્ય શરતો કે આ આંદોલન કોઈ બી હોય એ અહિંસક હોવું જોઈએ, કોઈ પણ પ્રકારની હિંસા ના થવી જોઈએ, કોઈ હિંસક કાર્યક્રમ ના આપવો જોઈએ, આ બધી વસ્તુઓ હોય તો જયપ્રકાશજી આંદોલનમાં જોડાશે। એટલે પછી જયપ્રકાશજી અમદાવાદ આવ્યા અને એ વખતે પછી તો ફેબ્રુઆરી મહિનામાં એટલી બધી પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ, ચિમનભાઈને રાજીનામું આપવાની ફરજ પડી હતી, એટલે ચિમનભાઈની તો સરકાર ગઈ હતી, પણ અમારી જે મુખ્ય માગણી હતી કે વિધાનસભા વિસર્જન અને નવા પ્રતિનિધિ, લોકોના સાચા પ્રતિનિધિ આવે એની લડત ચાલુ હતી। અને જે પ્રકારનું વાતાવરણ થયું હતું, વિદ્યાર્થીઓ ઘણી બધા લોકોએ તોડફોડ બી કરી હતી અને શાંતિનું વાતાવરણ સ્થપાય, એટલે અમે યુનિવર્સિટીના આંગણામાં જ પ્રાંગણમાં ઉપવાસનો કાર્યક્રમ કર્યો હતો અને એ વખતે જયપ્રકાશ અહીંયા આવ્યા, એમના હસ્તે પારણા થયા અને પછીથી એમની સાથે એમને એક આખો નવો વિચાર, લોક ઉમેદવારનો વિચાર કે લોકો પોતે પોતાના દરેક ગામમાંથી શહેરમાંથી ઉમેદવાર નક્કી કરે અને એક આદર્શ કેવું હોઈ શકે એવી એક કલ્પના આકાર લેવા માંડી અને અમે આખી બધી વસ્તુ બતાવી કે કેટલા જુલમ આ સરકારે અહીંયા કર્યા છે, એટલી બધી જ વાત લઈ અને એ દિલ્હી ગયા ઇન્દિરા સામે રજૂઆત કરવામાં, ઇન્દિરાજી જે વખતે ઇન્દિરાજી દેશના વડાપ્રધાન હતા અને ઇન્દિરાજી તો એમના મિત્રના દીકરી કહેવાય, એટલે એમને હતું કે આ ઇન્દિરાજી મારી વાત સાંભળશે કે જેને નાનપણથી જોઈ હોય, પણ એમને ત્યાં હતાશા મળી કે કોઈ અવાજ નહીં સંભળાયો અને પાછા એ પટના ગયા, પણ પટના હોય આખા દેશમાં વાત તો પહોંચી ગઈ હતી દેશ ગુજરાતના આંદોલનની, તો પટનાના વિદ્યાર્થીઓ કે તમે આગેવાની લઈ અને આપણા બિહારમાં પણ ગફુની સરકાર છે એટલી જ ભ્રષ્ટ છે કોંગ્રેસ સરકાર, આપણે પણ આવું અહીંયા આંદોલન કેમ ના કરવું જોઈએ અને તમે અમારા નેતા, એટલે જયપ્રકાશજીના વડપણમાં ત્યાંના વિદ્યાર્થીઓ પટના યુનિવર્સિટીમાંથી એક નવું આંદોલન મોટું શરૂ કર્યું, લોક સંઘર્ષ આખું ઊભી થઈ અને છાત્ર સંઘર્ષ વાહિની નામ આપીને એમાંથી એક આંદોલન ત્યાં પણ મોટું શરૂ થયું અને પછી તો એ વાત આપણે જાણીએ છીએ કે આખા દેશભરમાં વ્યાપ્ત થઈ, પણ અમારી અહીંયા સરકાર ગઈ ચિમનભાઈની, પણ પછીથી તો એવી પરિસ્થિતિ થઈ કે આખી બધી જગ્યા આટલી અશાંતિ હતી પણ વિસર્જનની વાત થાય નહીં, એટલે ઘણા બધા કાર્યક્રમ થયા ગુજરાતમાં, આટલા બધા કાર્યક્રમ થયા એક સવા મહિનો, એ પછી રાજકીય ઘટનાક્રમ કેવો ચાલ્યો? એટલે એક બાજુ ચિમનભાઈ પટેલને આંદોલનના કારણે જ દબાણથી રાજીનામું આપવું પડ્યું, એટલે અમે એ વખતે એ પણ કરતા હતા કે ભાઈ વિધાનસભ્યો છે પોતે રાજીનામું આપી દે, સ્વયંભૂ જાતે રાજીનામું આપી દે, અથવા જે તે વિસ્તારના લોકો છે એ ધારાસભ્ય પાસે માંગણી મૂકે કે ભાઈ તમે પ્રતિનિધિ નથી અમારા અને દબાવ કોઈ પણ પક્ષના હોય, એટલે મોટે ભાગના ધારાસભ્યો પાસે રાજીનામા લોકોએ લઈ લીધા, બરોબર, વિદ્યાર્થીઓને લોકોએ યુવાનોએ તમામ પક્ષોના ધારાસભ્યો રાજીનામાથી, અમારા માટે એ કહ્યું કે અમારા માટે બધા પક્ષો સરખા છે, અમે તો યુવાનો છીએ, અમારે કોઈ પક્ષ વક્ષ કંઈ છે નહીં, અમે તો લોકોની લાગણી વ્યક્ત કરીએ છીએ, એટલે એ પરિસ્થિતિમાં પછી શું કરું, તો હવે વિધાનસભા વિસર્જનનો પ્રશ્ન છે તો એ તો કેન્દ્ર સરકારનો થયો, એટલે લડતને દિલ્હી લઈ જવાની વાત કરી અમે, એટલે પછી અમે અહીંયા જે મોટો એક કાર્યક્રમ કર્યો હતો એ પહેલો કાર્યક્રમ હતો, 1 માર્ચે અહીંયા કાર્યક્રમ કર્યો, કારણ કે ચારે બાજુ કરફ્યુ હોય એટલે કાર્યક્રમ કેવી થાય, લોકો હજારો લોકો ભેગા થઈ શકે, કાર્યક્રમ કેવી થઈ શકે, એટલે અમને વિચાર આવ્યો કે કરફ્યુમાં જો કાર્યક્રમ કરવો તો શું થાય, નદી જે છે તો નદીનો પટ વિસ્તાર છે એમાં એ કેન્દ્રની માલિકી કહેવાય, બરાબર, એટલે કેન્દ્રની માલિકી હોય તો ત્યાં 144મી કલમ લાગુ પડે, એટલે સ્ટેટ ગવર્મેન્ટનો કાયદો લાગુ પડે નહીં, એટલે અમે એવું નક્કી કર્યું કે આપણે જ્યાં ગુજરી ભરાય છે એલિટી નીચેથી ત્યાંથી એક રેલી કાઢી અને નદીની રેત, નદી તો કોરી રહેતી હોય, નદીની રેતમાં જઈએ અને આપણે ગાંધી આશ્રમથીને સભા ભરવી, અને આ આયોજનમાં એવું થયું કે તમામ પ્રકારના વિદ્યાર્થીઓ અમે જોડાતા હતા,
એટલે એ વખતે સ્કૂલ ઓફ આર્કિટેક્ચર, NID, સેપ્ટ, જે લોકો ડિઝાઇન બધું કરતા હોય એ વિદ્યાર્થીઓ પણ અમારી સાથે જોડાયા. તો આ આખું જ આંદોલનને પછી નવેસરથી આખી વસ્તુને ડિઝાઇન કરવું, એના પોસ્ટરો બનાવવા, એ બધું કામ એ લોકોએ ઉપાડી લીધું. એટલે 1 માર્ચ એવો કાર્યક્રમ આપ્યો. એટલે એ દિવસે નદીની પટમાં અમે રેલી શરૂ કરવાની વાત કરતા હતા, પણ એટલા બધા લોકો ત્યાં આવી ગયા કે લગભગ અડધે સુધી ગાંધી આશ્રમ સુધી લોકોની આખી ખાલી ઉભેલા લોકો જ રેલી ઊભી થઈ ગઈ. એટલે ચાલવાની જગ્યા તો બહુ ઓછી થઈ ગઈ આખી વસ્તુમાંથી. એટલે અને નદીની પાછળ બહુ મોટી સભા થઈ. પણ એ સમયે પણ સરકારે ખૂબ જુલમ કર્યો, કેટલાક લોકોને ઉશ્કેર્યા, બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો, અને જ્યાંથી પણ જે જગ્યાએથી પણ લોકો નદીમાં જતા હોય ત્યાં પોલીસે અત્યાચાર ખૂબ કર્યો. અમે પાછા હતા તો અમારી ગાડી ઉપર ચારે બાજુ લોકીને, અમારા મિત્રની ગાડી ઉપર, તો પોલીસ ગાડી ઉપર જ તૂટી પડી. એટલે લાઠી ચલાવવું તો બહુ સામાન્ય, પોલીસે દમન કરવામાં કોઈ બાકી નથી રાખ્યું, પણ હંમેશા સત્તાના મધમાં રહેતી દરેક સરકાર, આખો દુનિયાનો ઇતિહાસ કહે છે કે સત્તા અને સત્તાના મધમાં કોઈ સરકાર જુલમથી ચાલતી નથી. જેટલું જુલમ વધારતી હોય છે સરકાર, જેટલું પોલીસ દમન વધતું હોય છે, એટલું આંદોલન વધારે મજબૂત બનતું હોય છે. પણ છતાં આ ઇતિહાસનો બોધપાઠ, કોઈ સત્તાધારીના સત્તાના નશામાં કોઈ સત્તાધીશ સમજી નથી શકતો અથવા અંધ બની જાય છે. પણ એ કાર્યક્રમ, અને અહીંયા તો એવું છે કે હજુ આઝાદીને માણે 3 દશકા જ ગયા છે, અને એમ થાય કે અંગ્રેજો હોય, બીજી પાર્ટી સરકાર હોય, અને આંદોલન સામે લોક લાગણીને દબાવવાની કોશિશ કરે તો સમજી શકાય એ વાત છે. પણ આ તો પોતાની સરકાર, આપણે સ્વરાજ્યને હજુ તો 3 દશકા નથી વધ્યું, તો તાજું છે, અને એ જ સરકાર આવું દમન કરે એટલે સ્વાભાવિક છે કે લોકોની લાગણી વધારે ઉશ્કેર રહેતી હતી. એટલે પછી અમે નક્કી કર્યું કે હવે ક્યાં આંદોલનને કેવી રીતે દિશા આપી, એટલે ચલો દિલ્હીનો કાર્યક્રમ આપ્યો. એટલે અહીંયાથી ગુજરાતભરના યુવાનો જે પણ મળ્યું, જે પણ સાધન મળ્યું, ટ્રેનમાં વગર ટિકિટે કે કોઈ પણ રીતે લોકો દિલ્હી પહોંચ્યા, અને દિલ્હીમાં પણ હજારો ગુજરાતના વિદ્યાર્થીઓ, પછી અમે દિલ્હી યુનિવર્સિટીમાં પણ બીજીના સંપર્ક, JNU જલનેર યુનિવર્સિટીનો સંપર્કના વિદ્યાર્થી આગેવાનો કર્યો, દિલ્હી યુનિવર્સિટીના આગેવાનો સહકાર માટે આંદોલનનો સપોર્ટ કર્યો. પણ ત્યાંના વિદ્યાર્થીઓનો બહુ સહકાર એટલો નહીં મળી શક્યો. પણ પછી અમે નક્કી કર્યું કે ગુજરાતી સમાજ છે પુરાણી દિલ્હીમાં બસના અડ્ડા પાસે, ત્યાંથી અમે એક રેલી કાઢી અને પાર્લામેન્ટ બજાવવામાં, અને પછી રાષ્ટ્રપતિને મેમોરેન્ડમ આપવાનો કાર્યક્રમ કર્યો. એટલે લગભગ 25-30 કિલોમીટર લાંબી યાત્રા કરીને દિલ્હી પહોંચ્યા. દિલ્હીમાં રેલી કાઢી, દિલ્હીમાં રેલી, હા, અને એટલું લાંબુ થઈને અમે પહોંચ્યા રાષ્ટ્રપતિને મેમોરેન્ડમ આપ્યું. અને એ સમયે આપણા જે ઉમાશંકર જોશી છે, કે જે બીજા પાર્લામેન્ટના જે સભ્યો માવલંકર છે, એ પણ આ વસ્તુને રજૂઆત કરતા સમર્થન આપ્યું, સમર્થનમાં આખી વસ્તુને મૂકતા હતા કે વિદ્યાર્થીના આંદોલનમાં વિસર્જન થવું જોઈએ. એટલે આ પ્રકારની લડત ત્યાં કાર્યક્રમો શરૂ કર્યા તો પણ કશું વસ્તુ અસર નથી થતી. પછી નક્કી કર્યું કે આપણે પાર્લામેન્ટને ઘેરાવાનો કાર્યક્રમ આપીએ. એટલે અમે લોકોએ પાર્લામેન્ટને ઘેરાવાનો કાર્યક્રમ આપ્યો, અને ત્યાં પોલીસે અમને ધરપકડ કરી, અને 144માં કલમ જે છે, 4 વ્યક્તિ વધારે ભેગા ન થવું, એ કલમ હેઠળ ધરપકડ કરી. અને અમે લગભગ 150 જેટલા વિદ્યાર્થી હતા યુવાનો, અમને લોકો તિહાર જેલમાં લઈ ગયા. હવે તિહાર જેલની અંદર એ લોકોએ પછી બીજે દિવસે સવારે કોર્ટ જેલમાં બેઠી, અને જજે આવીને કહો કે ભાઈ તમને ગુનો મંજૂર છે, એટલે અમે નક્કી કહો આપણે ગુનો મંજૂર કરો, 144 ગુનો મંજૂર છે અમને, લોકોના પ્રશ્નો માટે આવા ગુના કરવા, 144 કાયમનો ભંગ કરવો મંજૂર છે, જેમ ગાંધીજીએ પછી કીધું હતું. તો એને સીધી અમે 7 દિવસની સજા ફટકારી દીધી. 144મી કલમમાં મોટે ભાગે દેશમાં એવું થતું હોય છે કે અવસર વીતે તમે ક્યાંય ગયા તો સવારે તમને પકડી લીધા હોય, તો સમય સાંજ પડે એટલે તમને 5-6 કલાકમાં રાખીને છોડી દેવા આવતા હોય, એને બદલે લોકો એમને 7 દિવસની સજા કરી તિહાર જેલમાં. તો તિહાર જેલની અંદર પણ લાગ્યું કે તિહાર જેલમાં પણ જોયું કે અહીંયા પણ કરપ્શન ને ભ્રષ્ટાચાર છે, કે બહુ સુખીને સંપન્ન લોકો હતા, એમને બધી સુવિધાઓ આપવામાં આવે છે, એને બધી જ ફેસિલિટી, એમની કોર્ટ જોવા જાઓ તો એમને બધી જ વસ્તુઓની વ્યવસ્થા
પાણી પીને બધી જ. એટલે તિહાર જેલ તો શું મોટા ગામ જેટલી મોટી છે, એક ગામ હોય એવું એટલી મોટી તિહાર જેલ છે. તમે જો બે ચાર આંટા મારો ફરતા ફરતા તો સાંજ પડી જાય. તો એટલે એ એ બધી જગ્યાએ અમારા જે બધા વિદ્યાર્થીઓ ફરતા હોય તો જોયું કે અહીંયા તો ભ્રષ્ટાચાર ચાલે છે. તો અમે તિહાર જેલમાં બી રેલી કાઢી કે આ ભ્રષ્ટાચાર નાબૂદ કરો, અમુક જ લોકોને કેમ આ બધું પ્રિવિલેજ મળે, શા માટે વિશેષ લાભો અમુક લોકો ભોગવી રહ્યા છે. તો એ પણ ત્યાં રેલી કાઢી. પણ એક વસ્તુ થઈ કે ત્યાં તમામ વિરોધ પક્ષના નેતાઓ રાષ્ટ્રીય સ્તરના એ અમને ત્યાં મળવા માટે રોજ આવતા હતા. એટલે અમને એવું થયું કે અમે જેલમાં ગયા પણ જેલને કારણે અમારો પ્રચાર આંદોલનનો બધા જ નેતાઓ મુલાકાતે આવે રોજ અને એ પાછી રજૂઆત કરતા હોય. એટલે તમામ પક્ષના નેતાઓ આવીને આ વાતને વધારે વ્યાપક વાચા મળવા માંડી. અને અમે જેલમાં જ હતા એ જ સમયે આ લોકોએ વિધાનસભા વિસર્જનનું નક્કી કરી નાખ્યું સરકારે. પણ એવું ગોઠવાયું દિવસે કે ભાઈ અમને જેલમાંથી સીધા જ લેવા માટે આવ્યા હોમ મિનિસ્ટર માણસો, કે ભાઈ તમારી સાથે દેશના વડાપ્રધાન ઇન્દિરા ગાંધી ચર્ચા કરવા માગે છે, એટલે ઇન્દિરાને ત્યાં જવાનું છે. એટલે અમને ત્યાંથી જેલમાંથી સીધા જેલના વાહનમાં લઈ જવામાં આવ્યા. ના, પહેલાં અમે લઈ ગયા તેના ગૃહપ્રધાન ઉમાશંકર દીક્ષિતના ઘરે લઈ જવામાં આવ્યા સાંજે. પછી એની સાથે વાટાઘાટો થઈ. એ લોકોએ એમનું કેવું હતું કે તમે અમને એવું લખીને આપો કે હવેથી આંદોલન બંધ કરી દઈશું અમે, અને અમે આ વિસર્જનની માગણી સ્વીકારી લઈએ છીએ અને અમે આંદોલન બંધ થઈ જશે. અમે કહું નહીં, આંદોલન સમાજનું જે આંદોલન છે લોકોનું એ આંદોલન ચાલુ રહેશે, આંદોલન બંધ થાય છે આજથી એ શબ્દ ઉપર મતભેદ પડે, અમે આ વસ્તુ નહીં સ્વીકારીએ. એટલે ઘણા બધા એના ડ્રાફ્ટ મુસદ્દા બનાવવામાં આવ્યા. અને પછીથી એમ કે આ એક મુસદ્દો તૈયાર થઈ જાય અને પછીથી ઇન્દિરાજી સાથે એમના ઘરે મુલાકાત થાય. પણ એ વસ્તુ આખી અમે રાત મોડી રાત સુધી થઈ ગઈ ચર્ચા, પણ એ વસ્તુ થઈ નહીં. અને પછી કહ્યું કે હવે તો સૂઈ ગયા છે ઇન્દિરાજી, એટલે કાલે સવારે મુલાકાત થશે. એટલે અમે ફરી પાછા જેલમાં લઈ ગયા. પણ રાત્રે 12 વાગે તો 15 માર્ચે વિસર્જનની જાહેરાત થઈ ગઈ હતી. અમે લોકો જેલમાં હતા અને આખો ગુજરાતમાં એનો વિસર્જનનો માહોલ હતો અને એ લોકો ઉજવણી કરી રહ્યા હતા. બી સવારે ઇન્દિરાજી સાથે મુલાકાત થઈ અને ત્યાંથી અમે પાછા આવ્યા ટ્રેનમાં. એટલે અમને ટ્રેનની ટિકિટ કાઢી આપી જેલમાંથી અને અમે ત્યાંથી સાંજે જે ટ્રેનમાં બેઠા અને બીજા દિવસે આબુ રોડથી અમારું જે સન્માન લોકોએ શરૂ કર્યું, લોકોને એટલો બધો પ્રેમ લોકો આપતા હોય છે જ્યારે તમે લોકોના પ્રશ્ન માટે કરતા હો છો. તો આબુ રોડમાં તમને ગામમાં જઈને સભા થાય, ગામમાં સભા થાય, પાછા આવીએ પછી ટ્રેન ઉપડે, ત્યાં સુધી ટ્રેન ઊભી રહે. એટલે એ સમયે 24 કલાક આવનારી ટ્રેન જે છે, જે બીજા દિવસે સાંજે આવી જવી જોઈએ, એને બદલે તો પછી આબુ રોડ, પાલનપુર, મહેસાણા, કડી, કડોદ તમામ જગ્યાએ મિટિંગ થતા થતા એ બીજી 12-14 કલાક મોડી પહોંચી અને લગભગ એ 13 સવારે ટ્રેન અમદાવાદ આવી. અચ્છા, વિસર્જન થઈ ગયું પછી આખી પરિસ્થિતિ, ખાસ કરીને રાજકીય પરિસ્થિતિએ કેવું રંગ ધારણ કર્યું? એટલે અમારી માગણી એવી હતી કે આ ચૂંટણીઓ એક વર્ષ સુધી ચૂંટણી નહીં થવી જોઈએ. નવનિર્માણની માગણી હતી. એટલે લોકોમાં પોતે પોતાના પ્રતિનિધિઓ નક્કી કરે અને લોક ઉમેદવાર આવે એવો એક આદર્શ સ્વીકારીએ, અને પાર્ટી પર પાર્ટી સિવાય પણ આખી વસ્તુમાં જે સાચા ઉમેદવારો હોય એ લોકોમાં પસંદગી થઈને આવે. પણ તમે જાણો છો કે સ્થાપિત હતું કોઈ પણ પક્ષના હોય, જે બધી જ પાર્ટીઓ સામે અમારી જે લડત હતી, એટલે એ લોકોએ તો પાછું તરત શરૂ કરી દીધો ખોદાનો ખેલ. ચીમનભાઈ ગયા કોંગ્રેસમાંથી તો એમણે નવો પક્ષ ઊભો કરી દીધો હતો. અને રાજકીય નેતાઓ એટલા બધા નિષ્ઠુર હોય છે, લોકો લડનારા હોય છે પણ એટલા નિષ્ઠુર હોય છે કે એમણે તરત જ તડજોડ શરૂ કરી દીધી. એટલે સત્તામાં આવવા માટે ચીમનભાઈ સાથે, જેની સામે લોકોએ લડ્યા, ચીમનભાઈની જેને કારણે 105 શહીદ થયા, યુવાનોએ પોતાના લોહી આપ્યા, એની કોઈને નોંધ ના લીધી, ખુરશીના ખેલ કરનારાઓનો અસર ના હતી. એટલે જનતા મોરચો રચાયો અને ફરી પાછું ચીમનભાઈના સપોર્ટથી જ એક વર્ષ પણ રહ ના જોઈને તરત ઇલેક્શનની વાતો શરૂ કરી દીધી.
અને અમે તો નક્કી કર્યું હતું કે અમે તો કોઈ ઇલેક્શનમાં નહીં લડીએ, પણ જયપ્રકાશની આશીર્વાદથી જે જનતા મોરચો બન્યો હતો, તો ઘણી જગ્યાએ અમારા જે મિત્રો જ્યાં ઊભા રહ્યા હતા ત્યાં અમે જનતા પાટ મોરચાનો ને સહકાર આપીને એનો પ્રચાર કરેલો. આવી ઘટનાઓ બની. મનીષભાઈ, એક છેલ્લો પ્રશ્ન એ થાય કે જે આંદોલન જેનો મુખ્ય હેતુ હતો કે ભ્રષ્ટ રાજકારણ ન હોવું જોઈએ, સેવાનું અને લોકોના પ્રશ્નોને સમજનારું, અને ખાસ કરીને જે સામાન્ય જનસમુદાય છે જેને માટે ગાંધીજીના સમયમાં શબ્દ વપરાયો, છેવાડાના માણસ સુધી સ્વરાજ્યના જે લાભો છે એ પહોંચે અને ગરીબમાં ગરીબ માણસને પણ મૂળભૂત જરૂરિયાતો એની પૂરી થાય એ પ્રકારની વ્યવસ્થાઓ આપણે પૂરી પાડી શકીએ, એના માટે તો આપણે સ્વરાજ્ય અથવા આઝાદી લાવ્યા હતા. અને એ તમારો પણ આ નવનિર્માણ આંદોલનનો પણ મુખ્ય હેતુ આ જ હતો કે ભાવ વધારો અને ભ્રષ્ટ રાજકારણ ન જોઈએ. તો તમને એવું લાગે છે આ આંદોલનના નેતા તરીકે, તમે તો આજે પણ વિકાસના અનેક કાર્યક્રમો સાથે સંકળાયેલા છો, ત્યારે કે પછીથી જે સરકારો આવી એ રાષ્ટ્રીય સ્તર ઉપર પણ અને ગુજરાતમાં પણ, એમાં આ આંદોલનની કોઈ અસર થઈ હોય અને આપણા રાજકારણ પર એનો કોઈ પ્રભાવ પડ્યો હોય? હા, બે વસ્તુ છે કે રાજકારણ લોકોની વચ્ચે પણ હોય છે. લોકોમાં એક આશા છે કે લોકો ઈચ્છે તો જે ઘટના ક્યારે નહોતી બની કે લોકોના પ્રતિનિધિ પાછા બોલાવવાની, તો એક વિરલ ઘટના બની કે લોકોની ઈચ્છાશક્તિ સામે, લોકોના આંદોલન સામે ધારાસભા ભંગ કરવી પડી. એટલે ભારતના ઇતિહાસમાં આ એક જ બનાવ બને છે, પછી પણ કોઈ ભંગ નથી કરી શક્યા અત્યારે. તો એક વસ્તુ થઈ કે લોકો ઈચ્છે તો પોતાના પ્રતિનિધિઓ સામે લડત લડી અને એને પાછા બોલાવી શકે. એટલે જો ભ્રષ્ટ બને તો પોતાની તાકાત. અને બીજી વસ્તુ એ થઈ કે જ્યારે આખા દેશમાં આટલું મોટું કોંગ્રેસની જે હતી રાજ્ય હતું અને આટલી મેજોરિટીમાં, અહીં તો સરકારમાં તો લગભગ 80% કોંગ્રેસના ધારાસભ્યો હતા, છતાં એને પાછી બોલાવવાની વાત થઈ. એમાં 20% ઓપોઝિશન પાર્ટીના નેતાઓ હતા, એની સાચી ફલશ્રુતિ. અને પછીથી જે આંદોલન દેશવ્યાપી ઊભું થયું અને દેશવ્યાપી એક નવો મોરચો ઊભો થયો, એનું એક રાજકીય હાંસલ છે કે એક નવું જનતા મોરચો બન્યો અને બધી જુદા જુદા પક્ષોએ ભેગા થઈ અને કોંગ્રેસને પડકાર આપ્યો. એટલે આ દેશમાં કોઈ પણ પક્ષ મેજોરિટીથી રાજ કરી શકે કાયમ માટે મન ફાવે એમ એ ન હોય, એનો પહેલો પદાર્થ પાઠ ગુજરાતના વિદ્યાર્થીઓએ આ આંદોલનથી અને ગુજરાતના લોકોએ દેશને એક રસ્તો બતાવ્યો. અને એટલે જયપ્રકાશજી હંમેશા કહેતા રહ્યા કે ગુજરાત કે છાત્રોને મુજે પ્રકાશ દેખાયા, એક રસ્તો એટલે